જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો સવાર તો થઈ ગઈ, કાલે ઇન્ડિયા મેચ જીતી ગયું. મજા આવી જોવાની, કેટલી બેસબરીથી આખી મેચ જોઈ કાલે. કાલનો દિવસ ઇન્ડિયા માટે યાદગાર દિવસ રહ્યો. તો બસ આજે તો ઈદ જ વસ્તુને એન્જોય કરવાની, આજ આખો દિવસ. ને થોડુંક કામ થઈ ગયું છે, થોડુંક કામ બાકી છે. બસ તો બન્યા રહેજો વિડીયોમાં. આજનો વ્લોગ તમારી સાથે શેર કરીશ. બારે પણ જવાનું છે ને જોઈએ સાંજે શું પ્રોગ્રામ બને છે. હમણાં તો વરસાદે ચાલુ પડ્યો હોય છે એટલે કાંઈ નક્કી નથી રહેતું. તો બસ વરસાદને એન્જોય કરી. અને આ કુર્તી તો તમે જોઈ જ હશે કેવી લાગે છે. તો જોઈ લો, લુક બહુ મસ્ત લાગે. આઈ લવ ઇટ. એ ફ્રેન્ડ્સ, તો હું રેડી થઈ ગઈ અને આ છે આજનો લુક. ને અમારા ધ્રુવેશભાઈ પણ રેડી થઈ ગયા છે. બોલો કેમ. અમારા ધ્રુવેશભાઈ પણ રેડી થઈ ગયા છે, હવે જઈ ક્યારે નીકળી. જવાથી પહેલાં કડિયાઓનો ચાયનો ટાઈમ હતો તો મેં ચાય બનાવી અને અમે નીકળી ગયા બાર ગામ જવા માટે. અને રસ્તામાં માતાજી આવે તો વિચાર્યું કે પહેલાં માતાજીના દર્શન પણ કરતા જઈએ. માતાજીના દર્શન કરી અને પહોંચી આવ્યા અમે અમારા રિલેટિવના ઘરે. તો આ પહેલી હતો ગૌરવેલ. તો મારી માસિયાનાણંદના ઘરે ભગવાને નાનકડી એક લક્ષ્મી આપી છે, તો અમે બસ એને બોલાવવા જ આવ્યા હતા. અને ધ્રુવેશભાઈ અહીંયા આગળ ગૌરવ કાકા ભેગા રમતો હતો, ખૂબ મજા આવતી હતી એને. પછી ત્યાંથી જો વિચાર્યું કે તળાવ બહુ સારું હે ગામનું, તો હાલો તેને પણ એન્જોય કરી આવીએ. એટલી મસ્ત જગ્યા, એટલું શાંત ત્યાંનું વાતાવરણ અને વૃક્ષોની તો વાત જ આખી અલગ જ. પ્રકૃતિ વચ્ચે તો માહોલ જ આખો અલગ હોય. તળાવ ફૂલ પાણીથી ભરેલું અને તળાવની અંદર ખૂબ બધી મછલી હે, મગર હે. પણ વાતાવરણ તો વાત જ મૂકી દો, એટલું મસ્ત વાતાવરણ. તળાવમાં પાણીનો જે અવાજ આવતો હતો, એટલી આમ આપણને મનને શાંતિ થાય કે શું કહું તમને. ખૂબ મજા આવી. મોટી આવતી નથી. કેટલી બધી અહીં
મોટીઓ ક્યાં આવે? બધી વેચાણ ખરી પણ માથે નથી આવતી. આ એને કુલથી કેવડ્યું હે, દેખાતું નથી ખાલી. જો હે ને મછલી ખાઈ જાય. પછી કર્યો થોડોક ફોટોશૂટ, મસ્ત મસ્ત ફોટા પડાવ્યા ત્યાં કણે જઈને. કેટલો મસ્ત વ્યૂ હે. ખૂબ બધી મજા આવી, ખૂબ મસ્તી કરી, વાતાવરણ બહુ મસ્ત અને એકદમ ચારે બાજુ હરિયાળી 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 બસ. ને એટલા ચામાચીડિયા હતા આખા વૃક્ષમાં, ડાળીઓ પર. વિડીયોમાં તમને એટલા બધા નથી દેખાતા પણ લાઈવ જોઈએ ને ડાળીએ ડાળીએ ચામાચીડિયા હતા. જોવાની બહુ મજા આવી, બહુ મસ્ત વાતાવરણ હતું. ખૂબ એન્જોય કર્યું, ખૂબ મસ્તી કરી અને બસ એ એન્જોય કરીને આવી ગયા ઘરે. ઘરે ખાધું પીધું અને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે વરસાદનો માહોલ હતો, ફૂલ વરસાદ આવવાની તૈયારી થતી હતી. તો વિચાર્યું કે થોડીક વાર રમી કરી લઈએ અને પછી જલ્દી ફટાફટ ઘરે જવા માટે નીકળી જઈએ, કારણ કે જો વરસાદ આવી ગયો તો પછી નીકળી નહીં શકાય. તો બસ થોડીક મસ્તી મજાક ફન કરી, ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી અને અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને અમે નીકળ્યા ત્યારે વરસાદ તો ચાલુ જ હતો. તો ઘરે પહોંચી આવ્યા અને સાહેબ અમારા અહીંયા રમે છે. તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક કરજો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય.